વંથલી તાલુકાના નવલખી બાલોટ બરવાળા અને રવની ગામના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી નિયમિતપણે વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ અનેક વખત પીજીવીસીએલ તંત્રને કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ચારે ગામના ખેડૂતો વંથલી વીજ કચેરીએ ઘસી જઈ કચેરીને તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે પીજીવીસીએલ તંત્રની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં વંથલી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજરી આપવા કોંગ્રેસ દ્વારા અનુરોધ કરાયો છે. આજે 15-15 દિવસથી આ પાવરની અમને રેગ્યુલર પાવર મળતો નથી. 2-3 કલાક પાવર મળે અને નવલખી બારોટ બરવાડા અને રવની આ ચારેય ગામના અમે ખેડૂતો આજે સાહેબશ્રીને આવેદનપત્ર અને મુજબ રજૂઆત કરવા આવ્યા છીએ. જો આનો સાહેબે લેખિત બાંયધરી અમને આપવી જોઈએ. આ પ્રશ્ન અઠવાડિયાની અંદર સોલ્વ નહીં થાય તો અમે એવું પણ આંદોલન કરશું, રસ્તા રોકશું અને લડી લેવાના મૂડમાં છે ખેડૂતો. એટલે હું તો મીડિયાના માધ્યમથી આખા વંથલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓને કહું છું કે કાલે અચૂક હાજરી આપજો, જેટલી બને એટલી વધારે સંખ્યામાં હાજરી આપી અને આ આંધળી બેરી મૂંગી સરકાર સામે લડત કરવી હોય તો માથા બતાવવા જોઈએ. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું કે કાલે 10-6 વંથલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ આવી અને અમને સાથ અને સહકાર આપે. છેલ્લા 10-15 દિવસથી આ સતત વરસાદ નથી વરસતો, એને હિસાબે પાણીની ખેડૂતને જરૂરિયાત હોય અને સરકાર અત્યારે 10 કલાક વીજળી આપવાના વચન આપે છે, પણ 10 કલાકની જગ્યાએ 3-4 કલાકે વીજળી પૂરી મળતી નથી. જે વીજળી આપે છે એ પણ કટકે કટકે આપે છે, જેને હિસાબે લોકો ત્રાહિમામ થયા છે. એને હિસાબે અત્યારે આજે આ પ્રશ્નો લઈને આવ્યા છીએ. વંથલી મુકામે પીજીવીસીએલ કચેરીએ તાળાબંધી કરી પીજીવીસીએલ કચેરીને ઘેરાવ કર્યો છે. કે તમે બાલોટ નવલખીનું એક નવું ફેડરે કરું છું એટલે ઓટોમેટિક આખો પ્રશ્ન જ હલ થઈ જશે. એનો અત્યારે પોઈન્ટ આપવાનું ચાલુ છે, પછી એમાં ઘણું બધું કામ આવશે, કંડક્ટર અને વસીબીન એ બધી થોડોક પ્રશ્ન થોડીક વાર લાગશે, પણ અમે પ્રયત્ન કરશું ઉપલી ઓફિસ સાથે. બરાબર સાહેબ, આ પ્રશ્નની ખરેખર શરૂઆત જ્યારે એલટીમાંથી 11 કેવી થયું છે ત્યારથી થઈ છે કે હમણાંથી થઈ છે? એટલે એ શરૂઆતથી જ થોડુંક પ્રોબ્લેમવાળું છે. એમ કહે છે બધા કે એચવીડીએસ જ્યારે થયું 5-1 વર્ષ પહેલાં ત્યારથી એમ કહે છે કે અહીં હું જૂના કર્મચારી પાસે વાત સાંભળતો ત્યારથી થોડોક પ્રશ્નો છે. પણ મટીરિયલ તો ઉપરથી ટેસ્ટ થઈને જ આવતું હોય, તેમ છતાં કઈ થોડો ઘણો ડિફેક્ટ હોય, મટીરિયલ તો ઉપરથી ટેસ્ટ થઈને વ્યવસ્થિત હેરડા થ્રુ કે કોઈ પણ એજન્સી થ્રુ ટેસ્ટ થતું હોય છે, એ પ્રમાણે લોટ ઓકે થાય એ પ્રમાણે જ અમને પરચેજ કરીને એ પ્રમાણે અમારા સ્ટોરમાં આવે અમને એલોટ કરવામાં આવે છે. જ્યારે કોટડાસાંગાણીમાં પણ વીજ ધાંધિયાથી કંટાળી ગયેલા ખેડૂતોએ કિસાન સંઘના નેજા હેઠળ પીજીવીસીએલ કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૌથી વધુ ખેડૂતોએ રેલી યોજી નાયબ ઇજનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વરસાદના અભાવના હિસાબે વીજળીની જે હાડમારી છે અને ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો છે એક મોટામાં મોટો પ્રશ્ન છે. ખેડૂતો રાત દિવસ ખેતરની અંદર પરેશાન થાય છે અને વીજળી બહુ અનિયમિત આવે છે. અમુક ફીડરમાં ઘણા બધા પ્રોબ્લેમો છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતનો આ પ્રશ્નનો નિકાલ ન થવાના હિસાબે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ તાલુકાના ઘણા બધા ખેડૂતો ભેગા થઈ અને આજે જીબી કચેરી અને મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપી અને આ પ્રશ્નને તાત્કાલિક ઝડપથી નિકાલતા એવો પ્રયત્ન કરવાની રજૂઆત કરી છે. હવે અમે આના માટેનું એક અમે સાહેબને નિવેદન દેવા આવ્યા હતા કે તમે અમારો આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરો, જો સોલ્વ નહીં કરો તો અમે આગામી દિવસોમાં અહીંયા કે ભૂખ હડતાલી કરશું અને આ બહોળી સંખ્યામાં અહીંયા ભેગા હોત થશું. જ્યાં સુધી અમારો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ક્યાંય જાશું પણ નહીં. અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતા ગુંદાસરા ફીડરમાં આવતા ખેડૂતોનો વીજ પુરવઠા બાબતનો પ્રશ્ન છે. એના માટે થઈ અમે એના ભાગ પડે એના માટે થઈ અમે એક અલગ ફીડર ઊભું થઈ ગયેલ છે, પરંતુ એની મંજૂરી ટૂંક સમયમાં મળવાની હોવાથી તેમાં ભાગ પાડવાનો હજી બાકી હોય, મંજૂરી મળીએ ભાગ પાડી આનું નિરાકરણ કરી આપવામાં આવશે.